નવરાત્રી પર્વની આજથી શરૂઆત થઈ છે જોકે ભીડભાડ ન થાય તેને ધ્યાને લઈને સુરતમાં અનોખો જાગૃત અભિયાન જોવા મળ્યું હતું સુરતના અઠવા ગેટ પર કોરોના અંગે જાગૃત થવા હાલ માસ્ક વેક્સિનના ચિત્રો દોરવા પામ્યા છે આથી નવરાત્રી મહોત્સવ શરૂ થઈ ગયું છે આ તહેવારની સિઝનમાં લોકોની ભીડ પણ જોવા મળે છે ત્યારે કોરોના સામે લડવા માટે સૌથી વધુ મજબૂત હથિયાર હાલ માસ્ક છે તહેવાર ઉજવીએ પરંતુ માસ્કને લઈને બેદરકારી રાખીશું તો ઉત્સવોનો સાચો આનંદ માણી નહીં શકશું તેત્રીસ હજારથી વધુ સુરતમાં કોરોના પોઝિટિવ કેસ થયા છે તો નવસો લોકો મોતને ભેટ્યા છે સુરતીઓ માસ્કને લઈને વધુ જાગૃત બને તે માટે સુરત મહાનગરપાલિકાના સૌજન્યથી જૂની આરટીઓમાં ત્રણ રસ્તા પાસે રે અને સાથે સુરત રેલવે સ્ટેશનની બહાર હાલ માસ્ક વેક્સિન છે અભિયાન અંતર્ગત થ્રીડી પેઇન્ટિંગ બનાવાયું છે આ પેન્ટિંગ બની રહ્યા હતા ત્યારે ત્યાંથી પસારતા લોકોમાં માસ્ક પહેરવા અંગે ઉત્સાહ જોવા મળ્યો હતો આ અભિયાનમાં સુરત શહેર પોલીસનો પણ સહયોગ રહ્યો હતો વધુમાં ડબ્લ્યુ એચ ઓ પ્રમાણે થ્રી લેયરવાળા માસ્ક સૌથી વધુ કારગર છે તો એક્સપર્ટનું કહેવું છે કે માસ્ક ડાક રંગનું હોવું જોઈએ જે માત્ર તમને જ નહીં પરંતુ તમારી આસપાસના લોકોને પણ બચાવે છે તો માસ્ક પહેરવાથી પંચાણું ટકા કોરોનાથી બચાવી શકાય છે ઉપરાંત અન્ય બીમારીથી પણ બચી શકાય છે અઝહર કુદેશી જી ટ્વેન્ટી ન્યૂઝ